હવે આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો, જેમાં આવતીકાલથી બજાર વિસ્તારમાં કોઈ પણ નાનું મોટું વાહન ચાલક પોતાનું વાહન લઈને જઈ શકશે નહીં. પ્રાંતિજ ખાતે કાર્યરત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ પ્રાંતિજ દ્વારા પ્રાંતિજ ખાતે આવેલ હોમિયોપેથિક હોસ્પિટલના સહયોગથી હાલ ચાલી રહેલ કોરોના જેવી મહામારી સામે રક્ષણ તથા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની આર્સેનિકમ આલ્બમ ગોળીઓનાની ભાગોળ વિસ્તારમાં આવેલા આંટીયાવાસ બારોટવાસ સહિતના વિસ્તારોમાં 150થી વધારે કુટુંબોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તો રહીશોને રોગપ્રતિકારક ગોળીઓ મળતા રહીશોમાં આનંદની સાથે ખુશી જોવા મળી હતી. તો આ પ્રસંગે મહંત સુનિલદાસજી મહારાજ, હોમિયોપેથિક હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉક્ટર યતિનભાઈ જોશી, નટુભાઈ બારોટ, મેહુલભાઈ પટેલ, કિશોરસિંહ, શુભમ, અર્જિત, અલ્પિત વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને લોકજાગૃતિ આપવામાં આવી હતી. તો પ્રાંતિજ સ્વામિનારાયણ મંદિર મહંત શ્રી પ્રાણજીવનદાસજી પણ આશીર્વાદ આપવામાં આવ્યા હતા. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.